हेलो विद्यार्थी मित्रों, धोरण 10 नी अंदर चैप्टर नंबर 8 नी शुरुआत करी थी, जेनी अंदर आपने एक वीडियो जोई गया है, जेमा आपने एना सामान्य सूत्र नी बात करी थी, साइन, कोस, टेन, कोसेक, सेक अने कोट। आ त्रिकोणमितीय गुणोत्तर नो उपयोग करी अने एक दाखलो पण आपणे गणो तो। आजे आपणे स्वाध्याय 8.1 नी अंदर दाखला नंबर बीजो पूछाई, तो ई दाखला नंबर बीजा नी अंदर पण आपणे रकम में जेवु कीधुं छे ते रकम ने ध्यान में राखी अने साइन कोस टेन कोसेक सेक अथवा कोट आवा सूत्रनो उपयोग एनी अंदर करवानो है। पण बधा ज सूत्र वापरवा जरूरी नथी, जेटली वस्तु मांगी होय जेटली वस्तु कीधी होय एटली ज शोधवानी थाय, बधी वस्तु शोधवानी नथी। तो अहींया दाखलो बीजो छे, एनी रकम आवी कईक छे के आपेल आकृतिमां, एटले एक आकृति आपने आपेली है पण आ लखी नाखी दाखला नंबर बीजो। आपेल आकृतिमां टेन पी माइनस कोटार शोधो। આપેલ આકૃતિમાં ટેન પી માઇનસ કોટ આર, ટેન પી માઇનસ કોટ આર આખું શોધવાનું હોય, પણ આકૃતિ અહીંયા આપેલી છે, બાજુમાં એક આવી આકૃતિ આપેલી છે, આપણે દોરી લઈએ આકૃતિ જેની અંદર એના નામ આપેલા છે પી ક્યુ અને આર, જેમાં આ ખૂણો કાટખૂણો આપેલો છે અને અહીંયા એના માપ આપેલા કે આ 12 સેન્ટીમીટર છે અને આ 13 સેન્ટીમીટર, બરોબર આવી આપને કંઈક આકૃતિ આપેલી છે, પણ જેની અંદરથી ટેન પી માઇનસ કોટ આર શોધવાનો કીધો છે। તો પહેલી વસ્તુ એ કે એની અંદર તમે ડાયરેક્ટ શોધો તો એ ભલે એને અલગ અલગ પહેલાં ટેન પી શોધી નાખો, પછી કોટ આર શોધી નાખો અને પછી એને આની અંદર મૂકી દો અને સાદું રૂપ આપી દો। આ રીતે આપણે ગણશું અને ડાયરેક્ટ તમને આવડે તો ડાયરેક્ટ પણ તમે ગણી શકો, પણ એ કહેવાનું કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રિકોણ પી ક્યુ આરમાં ખૂણો ક્યુ શું હે, કાટખૂણો છે, માં ખૂણો ક્યુ બરાબર 90 અંશ। એનો મતલબ એમ કે ત્રિકોણ પી ક્યુ આર કેવો ત્રિકોણ થયો, કાટકોણ ત્રિકોણ થયો, એવી રીતે લખો તો ચાલશે કે ત્રિકોણ પી ક્યુ આર કાટકોણ ત્રિકોણ છે અને ખૂણો ક્યુ 90 થાય, આવી રીતે તમે લખો ને તોય ચાલશે, બંને માન્ય ગણે, બરાબર। અથવા તમે એમ કહો ત્રિકોણ પી ક્યુ આરમાં ખૂણો ક્યુ 90 હોય, એનો મતલબ શું થયો, તો કે ત્રિકોણ પી ક્યુ આર કાટકોણ ત્રિકોણ થાય। રેડી, હવે આગળ એનું માપ આપેલું છે પી થી ક્યુ નું 12 સેન્ટીમીટર અને પી થી આર નું 13 સેન્ટીમીટર, તો અહીં લખવાનું કે પી ક્યુ બરાબર 12 સેન્ટીમીટર અને પી આર બરાબર 13 સેન્ટીમીટર આપેલ છે। આ બધું શું છે, આપણે આપેલું કે 90 આપ્યું હોય, 12 આપ્યું ને 13 આપ્યું, જે આપણે આકૃતિમાંથી જાણીએ। રેડી, ત્યાર પછી આગળ નેક્સ્ટ કે ભાઈ આ બે વસ્તુ જાણતા હોય તો તમે ત્રીજી બાજુ શોધી શકો, જેના માટેનો નિયમ કે બે બાજુ જાણતા હોય ત્રીજી બાજુ શોધવી હોય, શોધવી જ પડે, પણ શોધવી હોય તો પાયથાગોરસનો પ્રમેય વાપરવો પડે, તો એ લખવાનું પાયથાગોરસના
प्रमेय अनुसार। रेडी, पायथागोरस नो प्रमेय वापरवानो है। पायथागोरस नो प्रमेय शू की है? कर्ण नो वर्ग बाकी नी बे बाजू ना वर्ग नो सरवाळो थाय। तो कर्ण कयो थाय? सी ए पी आर, कर्ण नो वर्ग बाकी नी बे बाजू एक पी क्यू अने क्यू आर। तो एक पी क्यू अने एक क्यू आर ई बेनो वर्ग एनो सरवाळो, बाकीनी बे बाजू नो वर्ग एनो सरवाळो, त्यारे बन्ने सरखा थाय। आवो पायथागोरसनो प्रमेय छे। पण एनी अंदर तमे जे वस्तु जाणता होय ते मूकी देवानी अन सादरूप आपी देवानुं, एटले तमे त्रीजी बाजू जाणी शको। तो चालो आपणे एमां शुं जाणीए? तो के पी आर नो स्क्वेर एटले तेर नो वर्ग थाय। पी क्यू नो स्क्वेर एनो मतलब एम के पी क्यू एटले केटला आप्या है? बार। तो बार नो स्क्वेर थाय अने क्यू आर वर्ग शोधवानो छे। आ तेर नो वर्ग एटले तो के तेर गुणिया तेर, एनो मतलब एम के तेर गुणिया तेर करो एटले लगभग 169 जेवुं थाय। बराबर, बार गुणिया बार एनो मतलब एम के 144 जेवुं थाय। तो आने कहेवाय 169 बराबर 12 × 12 એટલે 144। વધતા તો હતું જે આપણે શોધવાનું હોય। આ પ્લસ આ બાજુ આવે તો માઇનસ, 169 માંથી 144 બાદ થાય અને વધે શું? ક્યુ આર સ્ક્વેર। તો આમાંથી આ બાદ બાકી કરીએ એટલે કેટલા વધશે? તો કે 9 માંથી 4 જાય એટલે 5, 6 માંથી 4 જાય એટલે 2, 1 માંથી 1 જાય એટલે 0, એટલે 25 વધે। તો 25 નો વર્ગમૂળ આપણે કાઢીએ એટલે કેનો વર્ગ કરી તો 25 થાય? તો કે 5નો વર્ગ કરી તો 25 થાય। તો 5નો વર્ગ કરી એટલે 25 થાય અને આ બાજુ તો ક્યુ આરનો વર્ગ હતો જ, બે બાજુથી વર્ગ વર્ગ ઉડી જાય એટલે અહીં શું વધે? 5 અને અહીં શું વધે? ક્યુ આર। બરોબર, એનો મતલબ એમ કે ક્યુ આર બરાબર કેટલા સેન્ટીમીટર મળ્યા? તો કે 5, અને બધા સેન્ટીમીટરમાં છે એટલે શેમાં મળે? સેન્ટીમીટરમાં મળે। આ આપને ફક્ત ક્યુ આર મળ્યું એટલે આ બાજુનું માપ મળ્યું 5 સેન્ટીમીટર। રેડી, હાલો અહીંથી બાજુનું માપ જ મળ્યું હોય પણ કરવાનું શું છે? તો કે ત્રણેય બાજુના માપ મળી ગયા પછી આના અલગ અલગ ભાગ શોધવાના, એક શોધવાનો ટેન પી અને બીજું શોધવાનો કોટ આર। તો પહેલાં આપણે ટેન પી શોધી, આ ટેન અને આ પી, એનો મતલબ એમ કે ટેનનું સૂત્ર વાપરવાનું ક્યાં? પી ઉપર। તો ટેનનું સૂત્ર વાપરવાનું પણ ક્યાં? પી ઉપર। ટેનનું સૂત્ર શું છે? મેં તમને કીધું હતું, પાકા કરી લેજો જેથી આગલા વિડીયોમાં કામ આવશે। ટેનનું સૂત્ર છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ। તો અહીં લખવું હોય તો લખી શકો જેથી તમને ખબર પડે કે કયું સૂત્ર મૂક્યું છે, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ। હવે ટેન પી લખી, હાલો સામેની બાજુ પી પાસે ચેક કરવાનું, પીની સામેની બાજુ અને પીની પાસેની બાજુ। તો પીની સામેની બાજુ ક્યુ આર અને પીની પાસેની બાજુ પી ક્યુ। બરોબર, હવે ક્યુ આર અને પી ક્યુ એની અંદર કિંમત મૂકી દે એટલે ટેન પી ના ટેન પી તો આયલા જ આવે છે। હાલો ક્યુ આર ની કિંમત કેટલી આપી છે? તો કે અત્યારે જ મળી 5। પી ક્યુની કિંમત કેટલી છે? તો અત્યારે જ મળી 12। અહીં સેન્ટીમીટર, અહીં સેન્ટીમીટર, સેન્ટીમીટર સેન્ટીમીટર ઉડી જાય એટલે ગુણોત્તરનો કોઈ પણ એકમ હોતો નથી એટલે આપણે ફક્ત ટેન પીનું મૂલ્ય મળ્યું પણ એ સેન્ટીમીટર મીટર એમ કાંઈ ન હોય, ફક્ત સંખ્યામાં હોય, ગુણોત્તરમાં હોય, એનો એકમ ન હોય કારણ કે બે જગ્યાએ સેન્ટીમીટર સેન્ટીમીટર હતા એ ઉડી ગયા જેથી હવે એ એકમ રહિત હોય। તો ગુણોત્તરનો એકમ કંઈ હોતો નથી, બરાબર, એકમ રહિત હોય। ત્યાર પછી વાત કરી શું મેળવવાનું હતું? કોટ આર, આ કોટ આર નું સૂત્ર, કોટ આરનું સૂત્ર ટેનનું સૂત્ર હતું સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, કોટનું સૂત્ર એના કરતાં ઉલટું, પાસેની બાજુ છેદમાં સામેની બાજુ।
रेडी हलो पासेनी बाजू पण क्या चेक करवानू तो के कोट आर आर ऊपर आर नी सामेनी बाजू पी क्यू अने आर नी पासेनी बाजू क्यू आर तो पासेनी बाजू कई थई से तो कई से क्यू आर अने सामेनी बाजू कई थई से पी क्यू रेडी पण क्यू आर नु मूल्य केटलू हतु 5 सेंटीमीटर અને પી ક્યુનું મૂલ્ય કેટલું હતું 12 સેન્ટીમીટર આ શું મળ્યું કોટ આર પણ આપણે તો ટેન પી અને કોટ આર બંને મળી ગયા પણ આપણે તો શું જોતું હતું ટેન પી માઇનસ કોટ આર તો હવે એ લખવાનું કે મારે ટેન પી માઇનસ કોટ આર જોતો છે હાલો ટેન પીનું મૂલ્ય કેટલું હતું તો આની જગ્યાએ મૂકવાનું 5/12 માઇનસ એમનો હવે કોટ આરનું મૂલ્ય કેટલું હતું તો કહીશે 5/12 રેડી અહીંયા બે રીતે સાદુરૂપ આપી શકો જેટલા હોય એટલામાંથી જ એટલા બાદ થાય એટલે 0 એનો મતલબ એમ કે 5/12 હતા એમાંથી 5/12 જાય તો 0 રેડી બીજું છેદમાં લસા લઈ લ્યો લસા બાર અહીં બાર એટલે કાંઈ ગુણવું પડશે નહીં એટલે ઉપર 5-5 0/12 એટલે 0/ કોઈ પણ સંખ્યા એટલે શું થઈ જાય 0 તો 5/12માંથી 5/12 જાય બાદ બાકી થાય જેટલા હોય એટલામાંથી જ એટલા બાદ થઈ જાય એટલે કાંઈ વધે નહીં બાદ બાકીમાં અથવા સરવાળામાં કાંઈ ન વધે એટલે 0 હોય ગુણાકાર ભાગાકારમાં કાંઈ ન વધે તો 1 હોય તો અહીંયા આપણને આનું મૂલ્ય મળી ગયું કે ટેન પી માઇનસ કોટ આર બરાબર એનું મૂલ્ય 0 મળે તો આ રીતે છેલ્લે એક લીટીમાં લખી નાખવાનું રેડી તો આ હતો દાખલા નંબર 2 શું કર્યું ફરીથી એક વખત આકૃતિમાં આપ્યું તે બધું આપણે વર્ણન કર્યું આ પહેલો પોઈન્ટ બીજો પોઈન્ટ એની અંદર બે બાજુ કોઈ પણ જાણતા હોય તો ત્રીજી બાજુ શોધવી આ બીજો પોઈન્ટ રેડી બે પોઈન્ટ ફરજિયાત બધામાં આવશે પહેલો પોઈન્ટ એના ઉપરથી થોડુંક લખાણ લખવું શું આપ્યું છે કોણ કાટખૂણો છે કયો ત્રિકોણ છે અને કઈ કઈ બાજુ આપેલી આ પહેલો પોઈન્ટ બીજો પોઈન્ટ બે બાજુ જાણતા હશો ત્રીજી બાજુ શોધવાની પાયથાગોરસનો પ્રમેય એટલે આ બીજો પોઈન્ટ અને ત્રીજો પોઈન્ટ કે એની અંદર શું મેળવવાનું કીધું છે એને ધ્યાનમાં રાખી ત્રિકોણમિતિના ગુણોત્તર મેળવવા અહીંયા ટેન પી માઇનસ કોટાર કીધું મેં ટેન પી કોટાર શોધ્યા પહેલાં પછી બેની બાદ બાકી કરાવી એટલે ત્રીજો પોઈન્ટ કઈ વસ્તુ શોધવાની એના ઉપર આધાર રાખશે તો આ હતો દાખલા નંબર 2 હવે વાત કરી એના પછી દાખલા નંબર 3ની તો ત્રીજો દાખલો જુઓ રકમ શું છે હાલો રકમ જોઈ લ્યો શું છે દાખલા નંબર 3ની અંદર આપણે આ જ રીતે શોધવાનું થાય છે પહેલાં એના ઉપરથી લખો પછી પાયથાગોરસનો પ્રમેય વાપરો પછી જે કંઈ પણ એની અંદર શોધવાનું કીધું હોય એ વસ્તુ શોધવાની જે કંઈ પણ કીધું હોય એના ત્રિકોણમિતિય ગુણોત્તર મેળવવાના તો રકમ જોવો શું કીધું હોય હલો રકમની અંદર દાખલા નંબર 3 જો સાઇન એ બરાબર 3/4 હોય અહીં લખી નાખી દાખલા નંબર 3 જો સાઇન એ ખાસ કયા ખૂણે વાપરવાનું છે આપણે ખબર હોવી જોઈએ બરાબર 3/4 આ એક આપને આપેલું હોય તો
कोस ए अने टेन ए नी गणतरी करो। कोस ए अने टेन ए नी गणतरी करो, एनो मतलब एम के कोस ए ने टेन ए शोधवानो कीधो है। आप्यु शू ए साइन ए, बीजू कई एनी अंदर आपने आप नथी, बराबर। तो पहली वस्तु कई वांधो नहीं, बीजू कई न आप्यु हो तो पण आपणे पेला वीडियो में जोई गया के कोई पण त्रिकोणमितीय गुणोत्तर आपणे शोधवो होय एटले काटकोण त्रिकोण में ज ई नियम लागू पड़े। तो आपने कई पण आपेलू होय ते काटकोण त्रिकोण होय। बीजू जे अहीं खूणो आपेलो होय ते क्यारेय काटकोण होतो नथी, एनो मतलब एम के जे शोधवानो होय ते अने जे आपेलो होय ते क्यारेय काटकोण न होय। रेडी? तो अहीं आपणे एक त्रिकोण दोरी नाखी एटले खबर पड़े। हालो आ एक मैं त्रिकोण दोरी नाख्यो जेने अहीं अँ अने अँ जो लेवानुं के शू नाम आप्युं होय, अँ नाम आप्युं ए, एनो मतलब एम के ए खूणो क्यारे काटकोण न होय। जो अँ सी नाम आप्युं होय अथवा अलग अलग आप्युं होय के अँ ए आप्युं होय अँ सी आप्युं होय तो ए अने सी काटकोण न होय, अँ ए आप्युं होय अँ बी आप्युं होय तो ए अने बी काटकोण न होय, बी अने सी आप्युं होय बी अने सी काटकोण तो ए होय। एनो मतलब एम के त्रिकोण एबीसी नी अंदर ज्यां खूणा आपेला होय काटकोण लेवाना नथी, एना सिवायना लेवाना। तो हूँ अँ लई लू बी अँ लई लू सी, एटले कयो खूणो काटकोण थयो तो के बी। हवे आना उपरथी तमारे आगळ वधवानुं। तो मने अहीं शू आपेलू छे तो कि एक काटकोण त्रिकोण आप्यो अने एक आप्यो एक साइन ए। तो अहीं ज लखवानुं के अहीं शरूआत करवानी, अहीं त्रिकोण एबीसी मां कयो खूणो काटकोण छे, खूणो बी बराबर काटकोण एटले 90 अंश, एनो मतलब एम के काटकोण थाय। त्यार पछी आगळ आप्युं शुं है साइन ए बराबर, तो अहीं लखी नाखू साइन ए बराबर 3/4, आ बधुं शुं है आपेल छे। रेडी? હવે જે આપ્યું હોય ને અહીંયાથી આગળ વધવાનું થાય, તો મને સાઇન એ આપ્યું હોય તો અહીંયાથી મારે આગળ વધવાનું થાય, પણ સાઇન એનું સૂત્ર શું? તો આપણે અહીં લખી કે સાઇન એ કેટલું આપ્યું હોય, 3/4, પણ સાઇનનું સૂત્ર શું? સામેની બાજુ છેદમાં કર્ણ, એનો મતલબ એમ કે વાપરવાનું ક્યાં? એ પર। તો એ પર તમે વાપરો અહીંયા, સામેની બાજુ કઈ? બીસી, અને કર્ણ કયું? એસી। તો આનું સૂત્ર શું થશે? બીસી ના છેદમાં એસી। આ તો હતું જ, મેં આની જગ્યાએ સૂત્ર મૂક્યું કે સાઈનનું સૂત્ર શું એ મેં સાઈનની જગ્યાએ મૂક્યું, આ બાજુ બધું એમનું। સમજાણું? સાઈનનું સૂત્ર હતું તે મેં સાઈનની જગ્યાએ મૂક્યું, તો સાઈનનું સૂત્ર હતું સામેની બાજુ છેદમાં કર્ણ, પણ ક્યાં વાપરવાનું? એ પર, એટલે મેં એ પર એનું સૂત્ર વાપર્યું। શું કીધું? સામેની બાજુ છેદમાં કર્ણ, તો મેં લખ્યું બીસીના છેદમાં એસી, પણ કેનું સૂત્ર? સાઈનનું, એટલે મેં સાઈનની જગ્યાએ મૂક્યું। હવે આ બેને ક્રોસ કરવાના, આ બેને ચેન્જ કરવાના। રેડી? તો બીસી હતા છેદમાં આને લઈ જાય અને અહીંયા લઈ જાય, એટલે આ 3 અને આ એસી 3ની જગ્યાએ વહી જાય અને આ 4। હવે આ જે છે એના બરાબર આનું બેનું મૂલ્ય કંઈક સરખું છે, કેટલું મૂલ્ય આવશે એ મને ખબર નથી, નથી ખબર એટલે મૂલ્ય ધારી લેવાનું કે એનું કંઈક મૂલ્ય સરખું હોય એટલે એનું મૂલ્ય કે મળે, એટલે મેં કહીધું કે ધારતા। શું કીધું? આ બેને ચેન્જ કરવાના। રેડી? એ બધામાં કરવાનું આવશે, એટલે યાદ રાખજો કે આવું લખ્યા પછી આ મુદ્દો ચેન્જ કરવો, એ ચેન્જ કર્યા પછી કે ધારવું। રેડી? હવે આનું મૂલ્ય કે આનું મૂલ્ય કે થાય? તો કે હા, તો લખી નાખી કે બીસીનું
मूल्य बीसीना छेद में त्रण एनु मूल्य पण के अने एसीना छेद में चार एनु मूल्य पण के। अहीं त्रण भांगाकार में छे, पहली बाजू जाए तो गुणाकार में, तो बीसी नु मूल्य केटलू मळ्युं त्रण के, अने एसी नु मूल्य केटलू मळशे चार भांगाकार में, पहली बाजू जाए तो गुणाकार में। रेडी, तो बेना मूल्य मळ्या, एक बीसी नु मूल्य मळी गयुं અને એક એસીનું મૂલ્ય મળી ગયું, મળી ગયું। અને બીસી એટલે શું હતું, આ કેટલું મળ્યું 3K, અને એસી એટલે શું હતું તો કહીશે આ કેટલું મળ્યું 4K। રેડી, હાલ હવે બે મૂલ્ય આપણે જાણ્યા, બે મૂલ્ય આપણે ખબર પડ્યા, પણ ત્રીજું મૂલ્ય મેળવવું હોય તો આપણે ખબર જ છે કયું, પાયથાગોરસનો નિયમ। તો અહીં પાયથાગોરસનો નિયમ વાપરવાનો, પાયથાગોરસના નિયમ અનુસાર પાયથાગોરસનો નિયમ શું છે, કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો, શું થાય છે એસીનો વર્ગ, બાકીની બે બાજુ એક એબી અને બીજી બીસી, તો એબી અને બીસી એ બેનો વર્ગ એનો સરવાળો। રેડી, હાલો એસી, એસીનું મૂલ્ય કેટલું હતું 4, તો 4K નો વર્ગ બરાબરના બરાબર એબી શોધવાના છે, તો એબી નો વર્ગ એમનો, બીસી તો બીસીનું મૂલ્ય આપ્યું હોય 3K, એનો મતલબ એમ કે 3K નો વર્ગ, આનો વર્ગ કરી તો 4નો વર્ગ 16, અને કે નો વર્ગ કે વર્ગ, એ બીનો વર્ગ એમનો, આનો વર્ગ 3 3 9, અને કેનો વર્ગ કે વર્ગ, પ્લસ છે આ બાજુ આવે તો માઇનસ, તો 16K વર્ગમાંથી 9K વર્ગ બાદ। સંખ્યામાંથી હંમેશા સંખ્યા બાદ થાય, પાછળની સંખ્યા સરખી હોય તો જ બાદબાકી થાય, નકર બાદબાકી થાય નહીં। તો અહીં જો કે વર્ગ કે વર્ગ એ બેમાં છે એટલે બાદબાકી અથવા સરવાળો થાય, પણ કે વર્ગનું કાંઈ ન થાય, એ કે વર્ગ જ રહીએ પણ સંખ્યાનો સરવાળો અથવા સંખ્યાની બાદબાકી થાય, એ નિશાની પ્રમાણે થાય। તો અહીં કીધું 16માંથી 9 જાય એટલે કેટલા વધે 7, અને કે વર્ગ એમ 9, આ શું મળ્યું એ બીનો સ્ક્વેર, પણ મારે તો એ બી જોઈએ તો 7નું વર્ગમૂળ નીકળે નહીં, એટલે વર્ગમૂળમાં 7 બરાબર, એનું વર્ગમૂળ નથી નીકળ્યું, અને કે વર્ગનું વર્ગમૂળ નીકળે કે, કારણ કેનો વર્ગ કે વર્ગ, તો કે વર્ગનું વર્ગમૂળ કે થાય, એટલે અહીંયા આનો જવાબ આવો મળશે કે રૂટ ઓફ 7K બરાબર એ બી, આપણે જવાબ મળી ગયો। રેડી, તો એ આપણે એક યાદ રાખવાનું છે, હવે આપણે આગળ વધવાનું હોય, ત્રીજી બાજુનું માપ મળી ગયું, કેટલું મળ્યું રૂટ ઓફ 7 ઇન્ટુ કે, કે છે વર્ગમૂળની બહારની સાઈડ છે, વર્ગમૂળ ફક્ત 7ને જ છે, લાખ્યા કોમ હડંગ નથી લઈ લેવાનું, ક્યાં કરી નામ 7K, કે વર્ગમૂળની બહારે આ વર્ગમૂળની અંદર નથી એટલે અહીં લગીને જ લેવાનું, કેને લેવાનું નથી, સાતળો એકડો જ આમ વર્ગમૂળમાં હોવો જોઈએ, આ કે બહારે। રેડી, તો કરશું શું હવે, તો હવે આપણે આ બે વસ્તુ શોધવાનું કીધી, કારણ કે ત્રણેય બાજુ તો મળી ગઈ છે, ત્રણેય બાજુ મળ્યા, પહેલો પોઈન્ટ લખવાનું, બીજો પોઈન્ટ તો કે બે બાજુના માપ જાણતા હોય તો ત્રીજી બાજુનું માપ મેળવવું, પણ અહીંયા આપણને ગુણોત્તર સ્વરૂપે આપ્યું હતું, તો મેં ગુણોત્તર સ્વરૂપમાંથી બે બાજુના માપ શોધ્યા, હવે બધા ગુણોત્તર સ્વરૂપવાળા જઈશે મોટાભાગના, એટલે ગુણોત્તર સ્વરૂપનું સૂત્ર મૂકવાનું, ક્રોસ કરવાનું, ધારવાનું, એટલે તમને બે બાજુનું માપ મળે પાયથાગોરસનો પ્રમેય, ત્રીજી બાજુનું માપ મળે, ત્રણેય બાજુનું માપ મળ્યા પછી શું શોધવાનું છે એ અલગ લખવાનું, કે મારે કોસ એ જોઈએ, કોસ એનું સૂત્ર પાસેની બાજુ છેદમાં કર્ણ, તો લખવાનું પાસેની બાજુ છેદમાં કર્ણ, હાલો પાસેની બાજુ પણ કેની, એની, તો એની પાસેની બાજુ
ए बी अने कर्ण ए सी, तो अहीं लखवानुं ए बी ना छेदमां ए सी, पण कोस ए, हालो तो कोस एनुं मूल्य केटलुं थाय छे? ए बी केटलो आप्यो छे चलो चेक करो, ए बी चलो ए बी केटलो मळ्यो, रूट ऑफ सात इंटू के, अने ए सी नुं मूल्य केटलुं मळ्युं तुं? फोर के, बै बाजू के उड़ी जाए एटले वधशे शुं? तो अँ लखी नाखूँ के कोस ए बराबर वर्गमूल में सात अने चार, बराबर आटलू वधशे। पाछी आवी रीते नहीं मोटू वर्गमूल नत करवानू, सात अने चार बे वर्गमूल में लई लेवानू, एम नहीं, वर्गमूल फक्त छे पण केने फक्त ने फक्त सातड़ा ने ज, एटले सातड़ा पूरतुं जोईए, पछी सी छेद अने पछी चार, બેમાં ફેરફાર થાય આમ તમ કરો એટલે બે વર્ગમૂળમાં આવી જાય, પણ એટલું બધું નથી કરવાનું, આટલું કજ, એટલે ફક્ત સાતડો જ વર્ગમૂળમાં છે, ચાર વર્ગમૂળમાં નથી। એટલે આ બધો ખાસ પોઈન્ટ ધ્યાનમાં રાખો એના ગણિતમાં, એના પરિણામે જ આપણો જવાબ ખોટો પડે, કારણ કે આપણે બે વર્ગમૂળમાં લખ્યા હોય ને આવતું હોય એક જ વર્ગમૂળમાં, એટલે માઇનર ભૂલ હોય તો પણ માર્ક કપાઈ શકે। એનો મતલબ એમ કે કોસ એ મળી ગયો, હવે વાત કરવાની ટેન એ, ટેનનું સૂત્ર શું થશે? ટેનનું સૂત્ર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, ચાલો સામેની બાજુ પણ એ પાસે, સામેની બાજુ કઈ? બીસી, પાસેની બાજુ કઈ? એ બી, સામેની બાજુનું બીસી, બીસીનું માપ ત્રણ કે, અને એ બીનું માપ રૂટ ઓફ સાત કે, બે બાજુથી કે ઉડી જાય એટલે વધ્યું શું? થ્રી રૂટ ઓફ સેવન, આ અહીંયાથી આયલું આવે એટલે અહીં લખી નાખવાનું ટેન એ, રેડી? તો બે વસ્તુ આપણે મળી ગઈ છે, જે બે વસ્તુ આપણે મેળવવાની હતી। તો આ રીતે આખે આખો દાખલો થાય છે। શું કર્યું? ફરીથી એક વખત ચેક કરી લ્યો, કારણ કે એના પછીનો દાખલો પણ એના જેવો જ છે, જેથી ગણવામાં આપણને મજા આવે। તો શું કર્યું હતું? પહેલાં આપણે લખ્યું ગુણોત્તર ઉપરથી આપણે બે બાજુના માપ શોધ્યા, બે બાજુના માપ મળી ગયા, એટલે આપણે પાયથાગોરસનો પ્રમેય વાપર્યો, નિયમ વાપર્યો, નિયમમાં ત્રીજી બાજુનું માપ મળ્યું, ત્રણેય બાજુના માપ મળ્યા પછી જે કીધું હોય ને એ શોધ્યું, રેડી? તો હવે પછીનો દાખલા નંબર ચાર, એમાં પણ કંઈક આવું જ છે। તો જોઈ લે દાખલા નંબર ચારની રકમ જુઓ, દાખલા નંબર ચાર રકમ લખી જો, પંદર કોટ એ જો, પંદર કોટ એ બરાબર આઠ હોય, આઠ હોય તો સાઇન એ અને સેક એ શોધો, સાઇન એ અને સેક એ શોધો।
शोधो। रेडी, अहीं ए अहीं ए मतलब एम के ए खूणो काटखूणो हशे नहीं। तो आपणे पछी आ लखी नाखवानुं, दोरी नाखवानुं एक आकृति नानकड़ी गमथी, जेनी अंदर ए काटखूणो नहीं लेवानो। आ ए, आ बी अने आ सी। रेडी, आवी रीते आपणे दोरी लीधो, જેની અંદર ખૂણો બી કાટખૂણો લીધો। કાંઈ લખવાનું? શરૂઆત અહીંયાથી થાય કે અહીં કયો ત્રિકોણ? ત્રિકોણ એ બી સીમાં કયો ખૂણો? ખૂણો બી બરાબર 90 અંશ, અને બીજું શું આપ્યું એ 15 કોટ એ બરાબર આર્યુ, શું આપ્યું હોય 15 કોટ એ બરાબર 8 આપેલ છે। રેડી, હવે આ આપ્યું હોય તો એના ઉપરથી, એના સૂત્ર ઉપરથી આપણે બે બાજુ શોધવાની, બે બાજુ મળે પછી ત્રણ બાજુ મેળવવા માટે પાયથાગોરસ પ્રમેય વાપરવાનો, પછી જે કીધું હોય પછી મળે। રેડી, તો પેલા આપણે આના ઉપરથી બે બાજુનું માપ મેળવી, 15 ગુણાકારમાં છે, ઉપજ જાય તો ભાગાકારમાં, તો પેલા આને લખી નાખી 15 કોટ એ બરાબર 8, બરોબર। આ ગુણાકારમાં છે, ઉપ બાજુ જાય તો ભાગાકારમાં, 8 ભાંગા 15, પણ સૂત્ર વાપરવાનું એ ઉપર, કયું? કોટ। કોટનું સૂત્ર શું? કોટ, પાસેની બાજુ છેદમાં સામેની બાજુ। તો અહીંયા એ પર સૂત્ર વાપરવાનું, પાસેની બાજુ એ બી, સામેની બાજુ બી સી, તો એ બીના છેદમાં બી સી કેટલો મળશે? 8 ના છેદમાં 15। હવે શું કીધું હતું ખાસ મહત્વનો પોઈન્ટ? આ બેને ચેન્જ કરવાના, તો એ બેને ચેન્જ કરી એટલે એ બીના છેદમાં આ અહીંયા આવશે ને અહીંયા વિધી છે 8 બરાબર બી સીના છેદમાં 15। આનું અને આનું કંઈક મૂલ્ય સરખું છે, તો એ આપણને ખબર નથી કયું મૂલ્ય સરખું છે, એટલે મેં કીધું કે મૂલ્ય સરખું છે, એટલે મેં એનું મૂલ્ય ધારી લીધું કે ધારતા, તો આના બરાબર એ કે થાય, આના બરાબર એ કે થાય, તો અહીં લખી નાખવાનું કે એ બી ના છેદમાં 8 બરાબર કે, અને બી સી ના છેદમાં 15 બરાબર કે, ભાંગાકારમાં પહેલી બાજુ જાય તો ગુણાકારમાં, અહીંયા પણ એવું જ છે, આ ભાંગાકારમાં પહેલી બાજુ જાય તો ગુણાકારમાં। એનો મતલબ એમ કે એ બીનું અને બી સીનું મૂલ્ય મળી ગયું। હાલો, એ બી કેટલો મળ્યો? 8 કે મળ્યો, બી સી કેટલો મળ્યો? 15 કે મળ્યો। હવે શું કરવાનું? હવે પાયથાગોરસના પ્રમેય ઉપરથી બે બાજુનું માપ તમે જાણો હો, તો ત્રીજી બાજુનું માપ મેળવવાનું, તો અહીં લખવાનું કે પાયથાગોરસના નિયમ અનુસાર અથવા પ્રમેય અનુસાર। પાયથાગોરસનો પ્રમેય શું કહે? કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગનો સરવાળો, તો કર્ણ કયો હોય? એસી, બાકીની બે બાજુ એક એ બી ને એક બી સી, તો એ બી અને એક બી સી બેનો વર્ગ અને એનો સરવાળો। રેડી, હવે એમાં તમે જેનું માપ જાણતા હોય એનું માપ અહીં મૂકવાનું, તો આપણે એસીનું માપ નથી જાણતા એટલે એસીનો વર્ગ એમ ન, એ બીનું માપ જાણી તો મૂકવાનું 8 કે, બી સીનું માપ જાણી 15 કે, બરોબર, 8 નો વર્ગ 88 64, અને કે વર્ગ એટલે કે નો વર્ગ, કાઉસ ઉપર વર્ગ હોય ત્યારે બંનેનો વર્ગ હોય, અને કાઉસ ન હોય પછી વર્ગ હોય તો ફક્ત કે એકનો જ વર્ગ હોય। આ બેમાં ખાસ ધ્યાન રાખજો, ઘણા બધા આવી રીતે કરે 8 કે આખાનો વર્ગ હોય તો 8 નો વર્ગ કરીને લખ નાખે, કે એમ નમ લખ નાખે, કાં તો કે 8 નો વર્ગ થઈ ગયો એટલે વર્ગ આવે નહીં, પણ 8 નો વર્ગ કર્યો પણ કેનો પણ વર્ગ કરવો પડે,
એટલે કે એનો વર્ગ એટલે કે વર્ગ થાય। ત્યાર પછી આગળ પ્લસ 15 નો વર્ગ 15 ગુણ્યા 15 એટલે સમથિંગ 225 થાય। 15 ગુણ્યા 15 5 ગુણ્યા 5 એટલે 25 2 એકા 2 225 થાય। બરોબર, તો આ 225 અને k નો વર્ગ k વર્ગ થાય। 225 અને 64 નો સરવાળો કરવાનો જેથી 5 ને 4 9 6 ને 2 8 અને 2 ના 2 એનો મતલબ એમ કે આ થાય છે 289 કે વર્ગ। પણ 289 નું વર્ગમૂળ કાઢવાનું જે સમથિંગ 17 અથવા 18 નું હોય તો 17 નો ગુણાકાર કરી કેનો હે 17 નો વર્ગ થાય। તો અહીંયા આ 80 નો વર્ગ મળ્યો પણ આપણે તો 80 નો વર્ગ એટલે 17 કે નો વર્ગ થાય એનો મતલબ એમ કે મારે તો 80 જોઈએ તો 80 એટલે કેટલું થાય છે 17 કે। તો મને 17 કે મળ્યું કેનું માપ આનું માપ। હવે મારે મેળવવાનું શું છે સાઇન અને સેક તો અહીં લખવાનું સાઇન એ સૂત્ર શું હતું સામેની બાજુ છેદમાં કર્ણ તો અહીં લખી નાખવાનું સામેની બાજુ છેદમાં કર્ણ સામેની બાજુ પણ એ પાસે સામેની બાજુ બીસી અને કર્ણ એસી તો બીસીના છેદમાં એસી બીસીનું માપ કેટલું મળ્યું તું ચાલો ચેક કરો બીસીનું માપ કેટલું મળ્યું હે 15 કે અને એસીનું માપ અત્યારે જ મળ્યું કેટલું મળ્યું હે 17 કે ઉડી જાય એટલે કેટલું વધ્યું 15ના છેદમાં 17 કેનું માપ મળ્યું તો કહી છે સાઇન એ સાઇન એનું માપ મળ્યું। પણ આપણે તો હજી સેક એનું માપ પણ જોઈએ હલો સેક એનું સૂત્ર કોસનું સૂત્ર પાસેની બાજુ છેદમાં કર્ણ એના કરતાં સેકનું ઉલટું કર્ણના છેદમાં પાસેની બાજુ અહીં લખવાનું કર્ણના છેદમાં પાસેની બાજુ હાલો કર્ણ કયું હે એસી અને એની પાસેની બાજુ કઈ હે એ બી તો એસીના છેદમાં એ બી એસીનું માપ કેટલું મેળવ્યું તું 17 કે અને એ બીનું માપ કેટલું છે 8 કે ઉડી જાય એટલે 17ના છેદમાં 8 કેનું માપ મળ્યું સેક એ આ સેક એનું માપ મળ્યું રેડી। તો આ રીતે આપણને અહીંયા બે માપ મેળવવાના કીધા હતા જે આપણે અહીંયા મેળવ્યા। તો આવી રીતે આપણને દાખલા નંબર 4 પહેલાં આપણે આ મેળવવાનું હતું જેની અંદરથી બે બાજુના માપ મળ્યા પછી એમાંથી પાયથાગોરસ અને પછી જે કીધું હતું એનું માપ આપણે મેળવ્યું। તો આ હતો દાખલા નંબર 4। હવે વાત કરી દાખલા નંબર 5ની તો દાખલા નંબર 5ની અંદર એક માપ આપ્યું હોય તો જોઈ લઈ દાખલા નંબર 5માં બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તર કીધા છે ત્રિકોણમિતિય ગુણોત્તર ટોટલ 6 છે સાઇન કોસ ટેન કોસેક સેક અને કોટ એમાંથી એકાદું આપેલું હશે એના સિવાયના 5 શોધવાના તો બાજુમાં રકમ આપી સેક થીટા આપણે આપેલો છે સેક થીટા જે આપ્યું હોય એનો ઉપયોગ કરવાનો છે એટલે સેક સિવાયના બીજા 5 શોધવાના સેક સિવાયના બીજા 5 એનો મતલબ એમ કે સાઇન કોસ ટેન કોસેક પણ સેક તો આપેલો છેલ્લે કોટ શોધવાનો તો આવી રીતે આપણે આ દાખલો ગણવાનો થાય છે। તો ચાલો જોઈ લઈએ કઈ રીતે ગણવું દાખલા નંબર 5 જો સેક થીટા 13 ના છેદમાં 12 હોય જો
सेक थीटा तेरना छेद में बार हो तो बाकी बधाज त्रिकोणमितीय गुणोत्तर शोधो हो तो बाकी बधाज त्रिकोणमितीय गुणोत्तर शोधो आ एक अपना पेलू छे रेडी हाल तो लई ले अहीं आपणे त्रिकोण दोरी नाखी साइड में અહીંયા એ બી સી કાંઈ આપ્યું નથી એટલે તમે ગમે તે ખૂણો આડાવડો લઈ શકશો ગમે તે કાટખૂણો લઈ શકશો તો હું એમ જ લઈ લઉં એ બી સી જો અહીંયા આપ્યું હોત તો આપણે કહેવાનું કે ભાઈ એ સિવાયનું આમે ને એ સિવાયનું આમે ને બી સિવાયનું આમે પણ એવું કાંઈ નથી આપ્યું એટલે કાંઈ જરૂર નથી રેડી હવે આ જે છે માપ થીટા એ એક જગ્યાએ લઈ લેવાનું જેના પરિણામે એ જગ્યાએ તમારે નિયમ વાપરવાનો જો હું અહીંયા લઉં થીટા બરોબર તો સૂત્ર બધાય મારે અહીંયા વાપરવાના સી પર જો હું અહીંયા લઉં થીટા તો એ મારે બધાય એ ઉપર સૂત્ર વાપરવાના તમારે જ્યાં સૂત્ર વાપરવાના હોય એ જગ્યાએ તમારે થીટા લઈ લેવાનું હું અત્યારે અહીંયા લઉં છું એનો મતલબ એમ કે હું દરેક સૂત્ર એ ઉપર વાપરીશ તો મને જે આપ્યું હોય એ હું અહીં લખી નાખું બરોબર અહીં કયો ત્રિકોણ એ બી સી તો ત્રિકોણ એબીસીમાં ખૂણો બી 90 અંશ અને બીજું શું આપ્યું હોય ખૂણો એ બરાબર ખૂણો થીટા તો અહીં લખવું હોય તો લખાય ખૂણો એ થીટા આપેલ છે બીજું શું આપ્યું હોય તો એ પણ લખી નાખી કે સેક થીટા બરાબર 13/12 આટલી વસ્તુ આપેલ છે એરિયોને એ થીટા લીધો હે રેડી એટલે એ લખો તો ભલે થીટા લખો તો ભલે પણ આપણે અહીંયા થીટા કીધું હોય આપણે બધે થીટા વાપરશું જે એ લખતા હતા એની જગ્યાએ શું લખવાનું થીટા લખવાનું એમાં કોઈ પણ જાતનો ફેર પડતો નથી આનો ઉપયોગ કરવાનો તો હવે એનો ઉપયોગ કરવાનો તેને ફરીથી લખી સેક થીટા બરાબર 13/12 સેકનું સૂત્ર શું હતું કર્ણના છેદમાં પાસેની બાજુ તો અહીંયા સૂત્ર વાપરવાનું છે એનો કર્ણ એસી અને એની પાસેની બાજુ કઈ એ બી તો અહીં લખવાનું એસીના છેદમાં એ બી 13/12 આ બેને ચેન્જ કરવાનું તો એસી એ બી અને 13 બંનેને બદલાવી નાખવાનું પણ આનો કંઈક જવાબ સરખો મળે જે આપણે ધારવો પડે તો એ ધારી લેવાનું કે ધારતા બરાબર હવે આના બરાબર કે થાય આના બરાબર કે થાય તો લખી નાખવાનું એસીના છેદમાં 13 બરાબર કે અને એ બીના છેદમાં 12 બરાબર પણ કે 13 ભાગાકારમાં ઉભા જાય તો ગુણાકારમાં એસી બરાબર 13 કે હલો એસીનું મૂલ્ય મને મળી ગયું એ બીનું કેટલું થાય છે તો એ બી 12 ભાગાકારમાં ઉભા જાય તો ગુણાકારમાં મને એ બીનું મૂલ્ય પણ મળી ગયું એસી એટલે કેટલા 13 કે અને એ બી એટલે કેટલા 12 કે હવે મારે બે બાજુના માપ જાણવું હું ત્રીજી બાજુનું માપ મેળવવા માટે પાયથાગોરસનો નિયમ વાપરવો પડે તો અહીં લખવાનું પાયથાગોરસના પ્રમેય અનુસાર હાલો પાયથાગોરસનો નિયમ શું છે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો એસીનો વર્ગ બરાબર એ બીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ હાલો એસી એસી કેટલું હતું 13 કે નો વર્ગ એ બી કેટલું છે 12
के नो वर्ग अने बीसी शू करवानु है मेळवानु है रेडी हेलो तेर के नो वर्ग तेर नो वर्ग एक सौ ने ओगण सीतेर अने के नो वर्ग के वर्ग बार नो वर्ग एक सौ चुम्मालीस के नो वर्ग के वर्ग ने बीसी नो वर्ग एम नम आ बाजू आवशे तो माइनस एक सौ ओगण सीतेर के वर्ग माइनस एक सौ चुम्मालीस के वर्ग बराबर बीसी वर्ग एक सौ ओगण सीतेर मांथी एक सौ चुम्मालीस बाद थाय एटले मळशे पच्चीस के वर्ग बराबर बीसी नो स्क्वेर पण मारे तो बीसी जोईए तो पच्चीस नो वर्गमूळ पांच ने के नो वर्गमूळ के तो पांच के मळे बीसी नु मूल्य केटलू मळे पांच के तो मने आ पांच के मळी गयो रेडी ए पायथागोरसना नियम प्रमाणे तमारे वापरवानुं थशे पायथागोरसनो नियम व्यवस्थित जोई लेवानो जेना परिणामे त्रीजी बाजुनुं माप आपने मळशे पांच के पांच के मेळ्या पछी मैं लखी नाख्युं हवे शुं कीधुं आगळ त्रण बाजुना माप जाणी एक बे अने त्रण त्रणेय बाजुना माप जाण्या पछी जे आपणे शोधवानुं होय ने ई आवड के बाकीना बधा ज त्रिकोणमितीय गुणोत्तर शोधो बाकीना एटले एक આપેલો હોય એના સિવાયના બધાય ગોતવાના તો શરૂઆત કરવાની સાઇન થી તો અહીં લખી નાખું સાઇન થીટા સૂત્ર શું સામેની બાજુ છેદમાં કર્ણ આવડે તો લખવાની જરૂર નથી સામેની બાજુ છેદમાં કર્ણ બરાબર પણ વાપરવાનું ક્યાં થીટા પાસે થીટાની સામેની બાજુ બીસી અને કર્ણ એસી તો અહીં લખી નાખું બીસીના છેદમાં એસી બીસી કેટલો મળ્યો તો પાંચ કે એટલે આ પાંચ કેના છેદમાં એસી એસી કેટલો મળ્યો તો તેર કે ઉડી જાય એટલે કેટલો મળ્યો પાંચના છેદમાં તેર શું સાઇન થીટા રેડી ત્યાર પછી આગળ કોસ થીટા હાલો કોસ એટલે અહીંયા વાપરવાનું થીટા પાસે કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ પાસેની બાજુ એ બી ને કર્ણ એસી તો લખી નાખું પાસેની બાજુ છેદમાં કર્ણ પાસેની બાજુ એટલે એ બી અને કર્ણ એટલે એસી આ કેટલી આપી છે બાર કે અને આ કેટલી આપી છે તેર કે ઉડી એટલે કેટલા થાય બારના છેદમાં તેર હવે થાય છે ટેન ટેન ટેનનું સૂત્ર શું થાય છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો આની સામેની બાજુ બીસી આની પાસેની બાજુ એ બી તો બીસીના છેદમાં એ બી હાલો બીસીનું માપ કેટલું આપ્યું હતું પાંચ કે એસીનું માપ કે સોરી એ બીનું માપ કેટલું મળ્યું હતું એ બીનું માપ બાર કે ઉડી ગયા એટલે વૈધા કેટલા પાંચના છેદમાં બાર રેડી હવે વારો આવ્યો કોષેકનો જો શેક આપ્યું એટલે કોષેક તો મેળવવાનું જ થાય કોષેક કોષેકનું સૂત્ર થાય સાઈન કરતાં ઊંધું સામેની બાજુ છેદમાં કર્ણ એ સાઈનનું સૂત્ર હતું તો આનું એના કરતાં ઊંધું કર્ણના છેદમાં સામેની બાજુ કર્ણ એટલે શું એસી અને સામેની બાજુ એટલે શું બીસી આના કરતાં ઉલટું એસીના છેદમાં બીસી એસી કેટલો મળ્યો તો તેર કે બીસી કેટલો મળ્યો તો પાંચ કે ઉડી ગયા એટલે વૈધા કેટલા તેરના છેદમાં પાંચ શેક તો આપણે આપેલું છે એટલે શેક શોધવાનું નથી વાત કરવાની કોટની રેડી તો કોટ એટલે શું થાય છે ટેનનું ઉલટું સામેની બાજુ છેદમાં પાસેની બાજુ આ શું થાય છે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ પાસેની બાજુ કઈ થાય છે એ બી અને સામેની બાજુ કઈ થાય છે બીસી હાલો એ બીનું માપ કેટલું આપ્યું છે બાર કે અને બીસીનું માપ કેટલું આપ્યું છે પાંચ કે બાર છેદમાં પાંચ આ બધાય એના ત્રિકોણમિતીય ગુણોત્તર થયા તો આ રીતે આખે આખો દાખલો શોધવાનો હતો આખે આખો દાખલો ગણવાનો હતો તો આ થયો દાખલા નંબર પાંચની વાત પહેલાં આપણે જે માપ આપ્યું હોય એમાંથી બે બાજુના માપ મળે બાજુમાંથી પાયથાગોરસ પ્રમાણે ત્રીજી બાજુ મળે ત્રણેય બાજુ મળ્યા પછી જે શોધવાનું કીધું હોય એને
એના નિયમ મૂકવાના, એની અંદર બાજુના માપ મૂકી દેવાના, ઉડે એટલે ઉડાડવાના, જે આપણો મૂલ્ય એટલે કે દાખલો પૂરો થાય. તો આ હતો દાખલા નંબર 5.